હેલો ફ્રેન્ડ્સ, હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો પઢાઈ પેશન. જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલ પર ક્લિક કરવાનું ભૂલતા નહીં, કારણ કે જેટલા પણ વિડીયોઝ અપલોડ થશે એમની માહિતી તમને આ બેલથી મળી જશે. અને જો તમને વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઇક બટનને ક્લિક કરજો. ઓકે, અમને ફોલો કરજો ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, આ ચારો પર અમે છે. અને એના ઉપરાંત ડેલી ક્વિઝ પર મુકવામાં આવે છે ફેસબુક પર, રાઈટ? પ્લીઝ મિત્રો, તમે સોલ્વ કરજો અને પ્રોગ્રેસ રિપોર્ટ પણ જોજો, કારણ કે ટોપ ફાઈવ પણ અમે પબ્લિશ કરીએ છીએ ફેસબુક પર, રાઈટ? એના ઉપરાંત અગર કંઈ પણ માહિતી તમને જોઈતી હોય છે કંઈ પણ વસ્તુના વારામાં, તો તમે આ વોટ્સએપ નંબર છે અમારો, તમે વોટ્સએપ કરી શકો છો 6352476687 પર. ઓકે, અશ્કાબત કરાર, અશ્કાબત એગ્રીમેન્ટ સાઇન કર્યું હતું ઇન્ડિયાએ ઈરાનના ઇસ્લામિક રિપબ્લિક ઓફ ગવર્નન્સ, ઓમાનના સલ્તનત, તુર્કમેનિસ્તાન અને પ્રજાસત્તક ઉઝબેકિસ્તાનના સરકારો સાથે 25 એપ્રિલ 2011 પર હસ્તાક્ષર કરવા માટે ભારતને ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ એન્ડ ટ્રાન્સિટ કોરિડોરની સ્થાપના પર કરાર કરવામાં આવ્યો છે મિત્રો. કયું? ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ એન્ડ ટ્રાન્સિટ કોરિડોર. મિત્રો, કોરિડોર શું હોય છે? કોરિડોર એટલે કે પેસેજ, માર્ગ, રાઈટ? ઉદાહરણ તરીકે તમને આપું કે કોઈ બિલ્ડિંગ હોય, તમારી જે ઘરની બિલ્ડિંગ હોય અને તમારા ઘર આ રૂમ આયરું, તો અહીંયાથી અહીંયા જવા માટે જે માર્ગ કહેવાય છે, પ્રવેશ દ્વાર, એને કોરિડોર બોલવામાં આવે છે, કહેવામાં આવે છે. તો ઇન્ટરનેશનલ કે આંતરરાષ્ટ્રીય પરિવહન અને ટ્રાન્સિટ કોરિડોર, રાઈટ? આ એગ્રીમેન્ટ સાઇન કરવામાં આવ્યું હતું. હવે આપણે જોઈએ કે એમાં શું છે. તુર્કમેનિસ્તાન અશ્કાબત કરાર ડિપોઝિટરી રાજ્ય તરીકે છે, મતલબ કે અશ્કાબત એગ્રીમેન્ટ શું કામ કહેવામાં આવે છે, કારણ કે અશ્કાબત એક સિટીનું નામ છે, શહેરનું નામ છે તુર્કમેનિસ્તાનમાં, રાઈટ? ભારતને જણાવ્યું હતું કે તમામ સ્થાપક સભ્યો ભારતને જોડાણ સાથે સંપત્તિ આપે છે. મતલબ કયા કયા છે? ઓમાન, ઈરાન, ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાન. આ ચાર જે છે એ લોકોએ કીધું છે કે તમે આમાં પ્રવેશ કરી શકો છો. અને કરાર ભારતનો પ્રવેશ 3 ફેબ્રુઆરી 2018 રોજ સામેલ કરવામાં આવ્યો છે મિત્રો. ક્યારે? ઇન્ડિયાએ ક્યારે સાઇન કર્યું? 3 ફેબ્રુઆરી 2018 રોજે એ અમલમાં આવ્યું છે. અશ્કાબત એગ્રીમેન્ટ ભારત, ઈરાન, કઝાકિસ્તાન, ઓમાન, પાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન વચ્ચેના મલ્ટી મોડલ પરિવહન કરાર છે. મિત્રો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક તો કયા કયા દેશ આમાં છે, સમાવેશ છે, અને મલ્ટી મોડલ શું હોય છે? મલ્ટી મોડલ એટલે કે શિપ, રેલ અને રોડ, તંડેવનો સમાવેશ છે. પાણીથી પણ જઈ શકો છો, રેલથી પણ જઈ શકો છો અને રોડથી પણ કનેક્ટિવિટી છે મિત્રો. એટલે અશ્કાબત એગ્રીમેન્ટ એક મલ્ટી મોડલ એગ્રીમેન્ટ છે. કેના વચ્ચે છે? આપણે સાઇન કર્યું હમણાં, ઇન્ડિયા, ઈરાન, કઝાકિસ્તાન, ઓમાન, પાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન. ફાઉન્ડિંગ મેમ્બર્સ કયા છે, સ્થાપનાના સભ્યો કયા છે? તુર્કમેનિસ્તાન, ઓમાન, ઉઝબેકિસ્તાન અને ઈરાન. આ ચારે પહેલાં કાઢ્યું હતું, બીજા બધા પછી આવ્યા. તુર્કમેનિસ્તાન, ઓમાન, ઉઝબેકિસ્તાન અને ઈરાન. એનું લક્ષ્ય શું છે? અશ્કાબત એગ્રીમેન્ટનું લક્ષ્ય શું છે કે સેન્ટ્રલ એશિયા, મિત્રો, સેન્ટ્રલ એશિયા એટલે કે મધ્ય એશિયા અને ફારસી ગલ્ફ, પર્શિયન ગલ્ફ વચ્ચે માલ સામાનનું પરિવહન કરવા માટે આંતરરાષ્ટ્રીય પરિવહન અને સંક્રમણ કોરિડોર બનાવવામાં આવ્યું છે મિત્રો. કે આપણે ઇન્ડિયા જે છે સેન્ટ્રલ એશિયા અને પર્શિયન ગલ્ફના વચ્ચે આપણે કનેક્ટિવિટી કરી શકીએ, આપણે કનેક્ટ થઈ શકીએ, એટલે આપણે આ અશ્કાબત એગ્રીમેન્ટ સાઇન કરવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ કોરિડોર મિત્રો, રાઈટ? અશ્કાબત કરાર, અશ્કાબત એગ્રીમેન્ટ સાઇન કર્યું હતું ઇન્ડિયાએ ઈરાનના ઇસ્લામિક રિપબ્લિક ઓફ ગવર્નન્સ, ઓમાનના સલ્તનત, તુર્કમેનિસ્તાન અને પ્રજાસત્તક ઉઝબેકિસ્તાનના સરકારો સાથે 25 એપ્રિલ 2011 પર હસ્તાક્ષર કરવા માટે ભારતને ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ એન્ડ ટ્રાન્સિટ
કોરિડોરની સ્થાપના પર કરાર કરવામાં આવ્યો છે. મિત્રો કયું? ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ એન્ડ ટ્રાન્સિટ કોરિડોર. મિત્રો કોરિડોર શું હોય છે? કોરિડોર એટલે કે પેસેજ, માર્ગ, રાઈટ? ઉદાહરણ તરીકે તમને આપું કે કોઈ બિલ્ડિંગ હોય, તમારી જે ઘરની બિલ્ડિંગ હોય અને તમારા ઘર આ રૂમ આયરું, તો અહીંયાથી અહીંયા જવા માટે જે માર્ગ કહેવાય છે, પ્રવેશ દ્વાર, એને કોરિડોર બોલવામાં આવે છે, કહેવામાં આવે છે. તો ઇન્ટરનેશનલ કે આંતરરાષ્ટ્રીય પરિવહન અને ટ્રાન્સિટ કોરિડોર, રાઈટ? આ એગ્રીમેન્ટ સાઇન કરવામાં આવ્યું હતું. હવે આપણે જોઈએ કે એમાં શું છે. તુર્કમેનિસ્તાન અસ્કાબત કરાર ડિપોઝિટરી રાજ્ય તરીકે છે. મતલબ કે અસ્કાબત એગ્રીમેન્ટ શું કામ કહેવામાં આવે છે? કારણ કે અસ્કાબત એક સિટીનું નામ છે, શહેરનું નામ છે તુર્કમેનિસ્તાનમાં, રાઈટ? ભારતને જણાવ્યું હતું કે તમામ સ્થાપક સભ્યો ભારતને જોડાણ સાથે સંપત્તિ આપે છે. મતલબ કયા કયા છે? ઓમાન, ઈરાન, ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાન. આ ચાર જે છે એ લોકોએ કીધું છે કે તમે આમાં પ્રવેશ કરી શકો છો. અને કરાર ભારતનો પ્રવેશ 3 ફેબ્રુઆરી 2018 રોજ સામેલ કરવામાં આવ્યો છે. મિત્રો ક્યારે ઇન્ડિયાએ ક્યારે સાઇન કર્યું? 3 ફેબ્રુઆરી 2018 ના રોજે એ અમલમાં આવ્યું છે. અશ્કાબાદ એગ્રીમેન્ટ ભારત, ઈરાન, કઝાકિસ્તાન, ઓમાન, પાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન વચ્ચેના મલ્ટી મોડલ પરિવહન કરાર છે. મિત્રો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક તો કયા કયા દેશ આમાં છે, સમાવેશ છે, અને મલ્ટી મોડલ શું હોય છે? મલ્ટી મોડલ એટલે કે શિપ, રેલ અને રોડ, તંડેવનો સમાવેશ છે. પાણીથી પણ જઈ શકો છો, રેલથી પણ જઈ શકો છો અને રોડથી પણ કનેક્ટિવિટી છે. મિત્રો એટલે અશ્કાબત એગ્રીમેન્ટ એક મલ્ટી મોડલ એગ્રીમેન્ટ છે. કેના વચ્ચે છે? આપણે સાઇન કર્યું હમણાં, ઇન્ડિયા, ઈરાન, કઝાકિસ્તાન, ઓમાન, પાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન. ફાઉન્ડિંગ મેમ્બર્સ કયા છે, સ્થાપનાના સભ્યો કયા છે? તુર્કમેનિસ્તાન, ઓમાન, ઉઝબેકિસ્તાન અને ઈરાન. આ ચારે પહેલાં કાઢ્યું હતું, બીજા બધા પછી આવ્યા. તુર્કમેનિસ્તાન, ઓમાન, ઉઝબેકિસ્તાન અને ઈરાન. એનું લક્ષ્ય શું છે? અશ્કાબાદ એગ્રીમેન્ટનું લક્ષ્ય શું છે? કે સેન્ટ્રલ એશિયા, મિત્રો સેન્ટ્રલ એશિયા એટલે કે મધ્ય એશિયા અને ફારસી ગલ્ફ, પર્શિયન ગલ્ફ વચ્ચે માલ સામાનનું પરિવહન કરવા માટે આંતરરાષ્ટ્રીય પરિવહન અને સંક્રમણ કોરિડોર બનાવવામાં આવ્યું છે. મિત્રો કે આપણે ઇન્ડિયા જે છે સેન્ટ્રલ એશિયા અને પર્શિયન ગલ્ફના વચ્ચે આપણે કનેક્ટિવિટી કરી શકીએ, આપણે કનેક્ટ થઈ શકીએ, એટલે આપણે આ અશ્કાબાદ એગ્રીમેન્ટ સાઇન કરવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ કોરિડોર મિત્રો, રાઈટ? મિત્ર તમે જોઈ શકો છો કે આપણું આ ઇન્ડિયા છે, રાઈટ? તુર્કમેનિસ્તાન અશ્કાબાદ, અશ્કાબાદ તુર્કમેનિસ્તાનની રાજધાની છે, જેનું હમણાં એગ્રીમેન્ટ આપણે સાઇન કર્યું છે. મિત્રો આપણે વાંચ્યું કે સેન્ટ્રલ એશિયા એટલે કે મધ્ય એશિયા અને પર્શિયન ગલ્ફ આ બંનેના વચ્ચે કનેક્ટિવિટી જોડાવા માટે કે માલ સામાન સરળતાથી પહોંચી શકે એકબીજા માટે, એટલે અશ્કાબાદ એગ્રીમેન્ટનું એ લક્ષ્ય છે મિત્રો, રાઈટ? તો તમે જોઈ શકો છો કે આ છે પર્શિયન ગલ્ફ. મિત્રો ગલ્ફ શું હોય છે? ગલ્ફ એટલે એક પાર્ટ છે, એક ભાગ છે મહાસાગરનો, જેમાં જે જમીન છે તે અંદર આવે છે. મિત્રો મહાસાગરનો ભાગ જેમાં જમીન આવે છે તેને ગલ્ફ કહેવામાં આવે છે. જેવી રીતે આ જમીન આવી ગઈ છે અને ત્યાંના રાજ્યને ગલ્ફ કન્ટ્રીઝ કહેવામાં આવે છે. મિત્રો સમજણ પડી? આ મહાસાગરનું પાર્ટ છે. આ કયું સાગર છે તમે કહી શકો છો? કઈ સાગર છે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો, આ કયું મહાસાગર છે જેનું આ પાર્ટ અહીંયા છે, જેમાં જમીનનો પાર્ટ એક આવી ગયું છે. મિત્રો એને ગલ્ફ કહેવામાં આવે છે. અને ગલ્ફ કન્ટ્રીઝ કઈ કઈ છે તે પણ કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. મિત્રો ગલ્ફ કન્ટ્રીઝ, ગલ્ફ દેશો કયા કયા છે તે મને કમેન્ટ બોક્સમાં લખીને પ્લીઝ જણાવજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ગલ્ફ કન્ટ્રીઝ, રાઈટ? તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે અહીંયા આપણું ઇન્ડિયા છે, ત્યાંથી આપણે અહીંયાથી પાસ થઈ રહ્યા છે,
કનેક્ટિવિટી કેવી રીતે જઈ રહી છે, કેવી રીતે આપણે જોડાયા છે અશ્કાબદ સાથે. મિત્રો, છબાહર બંદર જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, વ્યૂહાત્મક રીતે પણ સ્ટ્રેટેજિકલી પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને તે ઈરાનમાં છે. આ છે જે આપણે સેન્ટ્રલ એશિયા માટે જોડાવા માટે આ બધી વસ્તુ કરી રહ્યા છે મિત્રો, રાઈટ. અશ્કાબદ કરારમાં જોડાયા ભારતનું મહત્વ શું છે, સિગ્નિફિકન્સ શું છે, કે આપણાને શું ફાયદો થવાનો છે, કે યુરેશિયન પ્રદેશ, મિત્રો યુરેશિયન રીજન જે કહેવાતું છે, યુરેશિયા, યુરોપ અને એશિયા ખંડ, યુરોપ અને એશિયા ખંડને મળાવીને યુરેશિયા બને છે મિત્રો. આપણે જોશું એ શું છે. યુરેશિયા પ્રદેશ સાથે વેપાર અને વ્યાવસાયિક ક્રિયા પ્રતિક્રિયાને સરળ બનાવવા માટે આ વર્તમાન પરિવહન અને સંક્રમણ કોરિડોરનો ઉપયોગ કરવા માટે ભારતને સક્ષમ બનાવવું છે મિત્રો. આપણે વેપાર સરળતાથી કરી શકે, એક સારું કોરિડોર મળી શકે, માર્ગ મળી શકે, એના માટે આ અશ્કાબદ કરાર આપણા માટે મહત્વનું છે મિત્રો. વધુ આ વિસ્તૃત જોડાણ માટે ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર, મિત્રો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર સાથે પણ જોડાવાની તક મળવાની છે આપણાને. પ્રયત્નો ચાલુ છે, રાઈટ. ભારત માટે મધ્ય એશિયા સુધી પહોંચવું સરળ બનશે મિત્રો. સેન્ટ્રલ એશિયા પાસે સાથે જવાનું, ત્યાં પહોંચવાનું સરળ બનશે, જે યુરેનિયમ, તાંબુ, ટિટેનિયમ વગેરે સહિતના વ્યૂહાત્મક અને ઉચ્ચ મૂલ્યના ખનિજો ધરાવે છે મિત્રો. આ બધી વસ્તુની ખાન છે ત્યાં, યુરેનિયમ, કોપર, ટિટેનિયમ એ બધી વસ્તુનું. તો આપણા માટે એ સારું રહેશે કે આપણે એનાથી જોડાશું. ફક્ત પરિવહન કનેક્ટિવિટી સુધારો કરીને આ પ્રદેશ સાથે વ્યાપાર સંબંધોની સંભાવના વધારી શકે છે મિત્રો આપણે. તો ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી એક એવી વસ્તુ છે જેનાથી આપણે જોડાઈ શકીએ છીએ ઇઝીલી, સરળતાથી, ઓકે. તે ભારતને પરંપરાગત દરિયાઈ માર્ગ, મિત્રો પહેલાં શું થતું હતું, ખાલી દરિયાઈ માર્ગથી જતું હતું માલ સામાન, અને યા તો દરિયાઈ સામાનથી જમીન સુધી જતું, લેન્ડ સુધી જતું હતું. ટ્રાન્સકોન્ટિનેન્ટલ રૂટ્સ કહેવાય એને મિત્રો. ટ્રાન્સકોન્ટિનેન્ટલ એટલે કે એક ખંડથી બીજા ખંડમાં જવું, પ્રવેશ કરવું. તે કેવી રીતે થતું હતું, યા તો દરિયાઈથી યા તો માર્ગથી, રાઈટ. તો એ પરથી ફ્રેટ ટ્રાફિક, નૂરની ટ્રાફિક. ફ્રેટ એટલે કે મિત્રો માલ સામાન તમે એક જગા પરથી બીજા જગા પર પહોંચાવો છો, યા તો ટ્રકથી, યા તો હવાઈ એરવેઝથી, યા તો પછી તમે સી રૂટથી, કઈ બી રૂટથી તમે માલ પહોંચાવો, એની જે ટ્રાફિક હોય છે તે પણ તમે એની જે ટ્રાફિક છે તે પુનઃ વિચાર કરવાની તક આપશે કે એને કઈ રીતે આપણે સરળ બનાવી શકીએ, રાઈટ. મિત્રો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે અશ્કાબદ એગ્રીમેન્ટ, કારણ કે આમાં ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ કોરિડોર સાથે પણ જોડાવાનું આપણને લાભ મળશે. આપણે જોશું આગળ કે આ શું છે, ઓકે. મિત્રો આ છે સેન્ટ્રલ એશિયા, રાઈટ, એટલે કે મધ્ય એશિયા, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેન, જેટલા પણ સ્થાન છે મોસ્ટ ઓફ એ સેન્ટ્રલ એશિયામાં આવે છે, મધ્ય એશિયામાં. મિત્રો ઇન્ડિયા અહીંયા છે અને આપણે જોડાઈ રહ્યા છે તુર્કમેનિસ્તાન અશ્કાબદ એગ્રીમેન્ટમાં. મિત્રો આપણે ઈરાનથી પણ છબાહર પોર્ટ રીતે જોડાઈ રહ્યા છે. મિત્રો સેન્ટ્રલ એશિયા આપણે વાંચ્યું કે એ ત્યાં યુરેનિયમ, ટિટેનિયમ અને કોપરની ખાન છે, જેને આપણે વેપાર સરળતાથી થઈ શકે છે, એટલા માટે આપણે જોડાવાની કોશિશ કરી રહ્યા છે, તક મળી રહી છે આપણને, રાઈટ. તો મિત્રો અને અહીંયા પણ તમે જોઈ શકો છો કેસ્પિયન સીના અહીંયા જે આવે છે અઝરબૈજાન ને બધું, ગલ્ફ કન્ટ્રીઝ. મિત્રો ગલ્ફ કન્ટ્રીઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે સેન્ટ્રલ એશિયા અને ગલ્ફ કન્ટ્રીઝના વચ્ચે પણ આપણે જોડાઈ રહ્યા છે, રાઈટ. બીજી વસ્તુ છે કે યુરેશિયા, આપણે કીધું કે યુરેશિયા અને સેન્ટ્રલ એશિયા, રાઈટ. યુરેશિયા યુરોપ અને એશિયાના પાર્ટને યુરેશિયા કહેવામાં આવે છે, અડધો પાર્ટ જેવી રીતે છે કે રશિયા.
રશિયાનો અડધો પાર્ટ એશિયામાં આવે અને એનો અડધો પાર્ટ યુરેશિયામાં આવે મિત્રો, રાઈટ? તો એનાથી પણ આપણે જોડી શકીએ છીએ, એટલે કે આ રીતે આપણે યુરોપમાં પણ પ્રવેશ કરી શકીએ છીએ મિત્રો, ધ્યાનમાં રાખવું. અને અહીંયા આપણે જોયું કે નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર અને રેલ કોરિડોર, આ જે રેડ લાઇન છે લાલ કલરની, તે રેલ કોરિડોર્સ છે, એટલે કે પેસેજ માર્ગ, ટ્રેનના માર્ગો છે. અને આ જે છે નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર યલો કલરની લાઇન જે છે, તે બધી જ વસ્તુ આમાં, બધા જ પરિવહન આમાં સમાવેશ છે, જેવી રીતે શિપ, રેલ, પછી રોડ. તો એને કહેવાય છે મલ્ટી મોડલ, રાઈટ? નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર તમે જોઈ શકો છો, મુંબઈથી સ્ટાર્ટ થાય છે આપણા મુંબઈથી, અને છબાહર પોર્ટ અને બંદર, આ બધા જે જેટલા પણ છે, આ સેન્ટ્રલ એશિયા છે મિત્રો, આ સેન્ટ્રલ એશિયા છે. અને એના પછી આપણે યુરોપમાં જઈ રહ્યા છે, ઇસ્તાનબુલ ને આ બધે જગે મિત્રો. તો આ બધી જગ્યા પણ આપણે જોડી શકીએ છીએ. નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, રાઈટ? તમે જો અહીંયા પણ આપણે જોડી શકીએ છીએ, યુરોપમાં જઈ રહ્યા છે આપણે, તો સેન્ટ્રલ એશિયામાં પણ જઈ શકીએ છીએ, યુરોપમાં પણ જોડાઈ શકીએ છીએ. એટલે આ અશ્કાબદ એગ્રીમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ બધી વસ્તુ એકબીજાથી લિંક છે, રેલ કોરિડોર, નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરના બધી જ વસ્તુ મિત્રો. તો મિત્રો, તમારું હોમવર્ક છે કે યુરેશિયામાં કયા કયા રાજ્યો આવે છે, કયા કયા રાજ્યો યુરેશિયામાં આવે છે, તે તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે મિત્રો, રાઈટ? સમજણ પડી?